શું દિલ્હી જવું એ ગુનો છે? શું ખેડૂતોને સમર્થન કરવું એ ગુનો છે? ગુજરાતના ખેડૂત આગેવાનો દિલ્હીમાં ચાલતા આંદોલનને સમર્થન કરે તો કોઈ ગુનો છે? ગુજરાતના ખેડૂત આગેવાનો રેપિસ્ટ છે, મર્ડરર છે, આતંકવાદી છે કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે અથવા તો ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા જઈ રહ્યા છે? જો ના, તો ગુજરાત સરકાર સામ દામ દંડ ભેદ બધું જ અખત્યાર કરી અને ગુજરાતના તમામ ખેડૂત આગેવાનોના ઘરે ત્રણ ત્રણ દિવસથી નજરકેદ શા માટે કરી દીધા છે? શું ગુજરાત સરકારને ડર છે કે જો ગુજરાતના ખેડૂતો દિલ્હી પહોંચશે તો ગુજરાતનો અવાજ દિલ્હીમાં બુલંદ થશે? જો ગુજરાતના ખેડૂતો દિલ્હી પહોંચશે તો ગુજરાતમાં અને ગુજરાત મોડેલનો ભાંડાફોડ થશે? શું ગુજરાતના ખેડૂતો દિલ્હી પહોંચશે તો જમીન માપણી કૌભાંડ, 40-50 હજાર કરોડ રૂપિયા પાક વીમામાં ખાઈ ગયા છે કૌભાંડ, નહેરોને ઉંદર અને નોળિયા ખાઈ ગયા છે એ કૌભાંડ, ખાતર કૌભાંડ, ટેકાના ભાવે મગફળીમાં કૌભાંડ, આ બધા જ કૌભાંડો ખુલ્લા પડે એમ છે? સરકારને ડર શું છે? લોકશાહી પદ્ધતિમાં ખેડૂતનો કે ભારતના કોઈ પણ નાગરિકનો પોતાનો અવાજ સરકારના ખોટા નિર્ણયોનો વિરોધ કરવાની લોકશાહીએ છૂટ આપી છે. વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી છે. આ તમામ હોય ત્યારે ગુજરાત સરકાર શા માટે ગુજરાતના ખેડૂતોને રોકી રહી છે, નજરકેદ કરી રહી છે, એની અટક કરી રહી છે, એને ધરપકડ કરી રહી છે, એના ઘરે પોલીસ મોકલી રહી છે? જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાત સરકારને વિનંતી છે કે તમારે દિલ્હી જતા ખેડૂતોને રોકવા હોય તો ગુજરાતની બોર્ડર સીલ કરી દો, ત્યાં રોકી દો, પણ ગુજરાતના ખેડૂતોને એના ઘરે નજરકેદ કરવાનું, અટક કરવાનું, ધરપકડ કરવાનું બંધ કરો. જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને એક વિનંતી છે કે આ સરકાર કેટલાની ધરપકડ કરશે, કેટલાને અટક કરશે. આપણે દરેક ખેડૂતે પોતપોતાની રીતે જેવી રીતે પહોંચાય એવી રીતે દિલ્હી પહોંચવું જોઈએ. અને આપણા ભાઈઓ ભારતભરના, ગુજરાત ભારતભરના ખેડૂતો જે પોતાના હક અને અધિકારની લડત કરે છે એમાં સમર્થન આપવું જોઈએ. જય જવાન, જય કિસાન.